गणेश मोरया नहीं मित्र, संकट टळी गयू। सवार थी आ बधुं शुं थई रह्युं छे? अचानक ज मने ताव आवी जवो, मने थयेलो आभास अने हमणां बनेली आ घटना, आ बधुं शुं थई रह्युं छे? मने कई ज नथी समझाई रही। आले मित्र जल पी। चिंता नहीं करतो, हवे गभरावानी कोई जरूर नथी। डर ना कारणे थाय छे आवुं तने। हुं विनायक साथे सतत तोछड़ाईथी वर्ती रह्यो छुं अने हमेशा अपमानजनक शब्दो ज बोलू छुं, ते छतां मारी साथे प्रेमथी ज वर्ते छे, मारी चिंता करे छे, मारू ध्यान राखे छे, एवं केम? आ खरेखर एटलो प्रेमाळ छे कि आपण समझी विचारी ने मारी जेम ज प्रेमनो ढोंग करी रह्यो छे। स्वामी, स्वामी, मारे आपनी साथे वात करवी छे। स्वामी, स्वामी क्षमा करो, हूँ आपना ध्यान मा विघ्न लावी रही छू, परंतु आ ध्यान मा बेसवानो समय नथी। आपना पुत्र पर, गणेश पर संकट छे। स्वामी, ए अनलामय अरण्यनी दिशाए थी मार्गस्थ थयो छे, अने एमा एनु अहित छे, जानता ज मारू मन अस्वस्थ थयु छे। स्वामी, કઈ અઘટિત ઘટે પહેલા આપણે ગણેશને બચાવવો જોઈએ। ઠીક છે, મારી આટલી વિનંતી કરવા છતાંય જો આપ ધ્યાનમાં રહેવા માંગતા હો તો મારે જ કંઈ કરવું પડશે। મારું વચન તોડવા માટે આપ જ મને વિવશ કરી રહ્યા છો। સ્વામી, गणेश कैलाश पर पाछो नहीं फरे त्यां सुधी एनी सामे नहीं आवानो निर्णय लीधो हतो मैं, परंतु मने मारा आ निर्णय करता मने मारा गणेश ना प्राण वधु प्रिय छे। हुं जाऊं छुं पृथ्वी पर मारा पुत्र पासे। देवी, तमे आ शुं करी रह्या छो? आवा नानकड़ा संकट थी तमे विचलित थई गया छो, आ तमने शोभतु नथी। देवी, बाळक पर जो नानकड़ू संकट पण आवे तो कोई पण मातानु हृदय विचलित थाय छे। नारायण, अने अहींया तो मारा गणेशना जीवनो प्रश्न छे। तमारू चिंतित थवू स्वाभाविक छे। देवी,
તમે માતા છો ગણેશના, પણ તમારે એ પણ ન ભૂલવું જોઈએ કે શ્રી ગણેશ એ સર્વ સાધારણ બાળક નથી, એ તમારા અને શ્રી મહાદેવના પુત્ર છે। તેમને દૈવીય શક્તિ પ્રાપ્ત છે। આ ભલે સત્ય હોય તો પણ પુત્ર માટે વિચલિત થતા મારા મનને કયા પ્રકારે સમજાવું હું? કાલે ગણેશની સાથે કોઈ વિચિત્ર ઘટના ઘટી તો? હજી જનોઈ વિધિ પણ નથી થઈ એની। શું મને એની જાણ નથી દેવી? અમુક વાતો કાળના ભૂગર્ભમાં દટાયેલી હોય છે, એને એમ જ રહેવા દો દેવી। અને ભલે આપણે પરમેશ્વર હોઈએ તો પણ વિધિના વિધાનમાં આપણે હસ્તક્ષેપ ન કરવો જોઈએ। થોડો સમય જવા દો અને મારા પર વિશ્વાસ રાખો। હું મામાશ્રી છું શ્રી ગણેશનો, તેમજ પાલનહાર પણ છું। જેમાં એમનું અહિત હશે હું એવું કંઈ પણ નહીં થવા દઉં। તમે નિશ્ચિંત રહો અને તમારું આ મહાદેવની આજ્ઞા વિના કૈલાશ પર પ્રસ્થાન કરવું મને પણ યોગ્ય નથી લાગ્યું। અર્થાત તમે શિવપ્રિય છો, મારા કરતા અધિક મર્યાદા તમે જાણો છો, એટલે યોગ્ય અયોગ્યનો નિર્ણય તમે જ લેજો। વિનાયક 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 ઋષભ, અરે તમે ક્યાં છો બાળકો? વિનાયક વિનાયક મળી જશે બંને, બહુ દૂર નહીં ગયા હોય। વિનાયક ઋષભ, અરે તમે ક્યાં છો છોકરાઓ? વિનાયક વિનાયક આ વિનાયકને અનલામય જંગલમાં કેવી રીતે લઈ જવો? એને સૂર્યાસ્ત પછી એ ભાગમાં લઈ જવો એવું પેલા શુભચિંતકે કહ્યું હતું। શારીરિક થાક અને આખો દિવસ થયેલા આભાસના કારણે મારું સ્વાસ્થ્ય બગડ્યું છે, પણ આમ નહીં ચાલે વૃષભ। વિનાયકને શંકા ન થતા મારે એને નક્કી કરેલ સમય પર જ અનલામય જંગલમાં લઈ જવો પડશે। શું થયું મિત્ર? અરે મારા પગમાં કાંટો વાગ્યો છે, અસહ્ય પીડા થઈ રહી છે મને। ધીમે ધીમેથી, બહુ દુઃખે છે। શું? હું એકદમ ધીમેથી કાઢીશ કાટો। ઓ મા, તું ગભરાઈશ નહીં। ધીમે, ઓ મા, નહીં, ધીમે। જો મિત્ર, કાઢી નાખ્યો મેં કાટો। વિનાયક પગમાં બહુ જ બળતરા થાય છે, એનું શું કરું? તું બેસ, હું આવું છું। આહ 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 આહ
અરે વિનાયક બહુ જ બળે છે પગમાં. અરે નહીં, અરે 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 શું કરે છે તું? આ શું છે વિનાયક? આ પાંદડા ઔષધીય છે મિત્ર, આનાથી તારી પીડા જરૂર ઓછી થશે. તારી પીડા જલ્દી જ ઓછી થશે. દેવી પાર્વતીની શ્રી ગણેશ પ્રત્યેની ચિંતા એક માતા તરીકે યોગ્ય છે. પાર્વતીની ચિંતા હું પણ સમજી શકું છું નારાયણ. એમના મનમાં રહેલ જગત માતા અને એમના પુત્રની માતા એ બંને વચ્ચેનું દ્વંદ્વ પણ સમજાય છે મને. પરંતુ આ સમય એક માતા તરીકે નહીં પણ આદિશક્તિ જગત માતા તરીકે નિર્ણય લેવાનો છે અને પાર્વતી એ સમજવા તૈયાર નથી. કારણ કે એ એક સ્ત્રી છે અને સ્ત્રીના ભાગે મમતાનો ગુણ મૂળમાં જ હોય છે. નારાયણ નારાયણ. અને આમ પણ ભવિષ્યમાં ગણેશ સામે આવનારી અગ્નિ પરીક્ષા એ પૃથ્વીને મનુષ્યને અન્યાય મુક્ત કરનારી હશે અને એ જ વિધિ લિખિત છે. પ્રભુ, આપના સંભાષણમાં આગંતુકની જેમ બોલું છું, ક્ષમા કરજો મને. પરંતુ અનલામય જંગલમાં રહેલા પિશાચોને શ્રાપ આપે જ આપ્યો હતો. હા, મેં એને આપેલો એ શ્રાપરૂપી દંડ અર્થાત એમનો ઉદ્ધાર અને પૃથ્વીને તેમજ મનુષ્યને તે અશુભ બનાવ પછી પુનઃ પવિત્ર કરવા પાછળનું કારણ હતું અને પેલા નર પિશાચોને મોક્ષ મળે એ હેતુ માત્રથી ગણેશનું આ અનલામય જંગલમાં પ્રવેશવું અનિવાર્ય છે. હવે તમારી શંકાઓનું નિરાકરણ થઈ ગયું હશે નારદ. નારાયણ નારાયણ. વિનાયક, મને પ્રભુના પૂજન માટે ફૂલોની આવશ્યકતા છે, એટલે આસપાસ ક્યાંય ફૂલ મળે છે કે નહીં તે જોઈએ. હમણાં નહીં મિત્ર, પછી જઈશું આપણે. તારે આવું ન હોય ને તો નહીં આવ, પરંતુ હું મારા નિત્ય પૂજનની વેળા ચૂકીશ નહીં. તો અહીંયા ઉભો રે, હું આવું છું. વાહ પ્રભુ વાહ, તમે અતિશય યોગ્ય રીતે રોક્યા માતા પાર્વતીને. કારણ કે તમે એમને આણસાર આપીને ચેતવણી આપી હતી. ક્ષમા કરજો પ્રભુ, આ બાબતે હસ્તક્ષેપ ન કરું એવી સૂચના તમે મને આપી હતી, તે છતાં મેં માતા પાર્વતીને આવનારા સંભવિત સંકટોથી અવગત કર્યા હતા. નારદ, મેં તમને ઇન્દ્રદેવને મળ્યા પછી એમની સાથે આ બાબતે કોઈ ચર્ચા નહીં કરતા એમ જણાવ્યું હતું. દેવી પાર્વતી વિશે આપની કોઈ વાત થઈ જ નહીં. અર્થાત એક માતા તરીકે દેવી પાર્વતીને
श्री गणेश पर आवेला संकट विषे अंधारामां राखवू योग्य नहोतुं। हा प्रभु, श्री गणेश ना शिरच्छेद प्रसंगे माता पार्वती ए आदिशक्ति नु जे रौद्र रूप धारण कर्युं हतुं, ए कारणे सृष्टि नी जे उथल पाथल थई हती ए फरी न थाय, सर्व कई मंगलमय थाय एज बस एज मात्र हेतु हतो मारो प्रभु। मने तमारा हेतु विषे शंका नथी नारद, परंतु गई शुद्ध चतुर्थी ना दिवसे थनारा एक शुभ प्रसंग माटे आ सर्व घटना अनुक्रम मा थवी अनिवार्य छे। देवी पार्वती नी माता तरीके नी अनुकंपा अने आद्य शक्ति तरीके शक्ति बन्ने आ घटना माटे सहायक ठरशे। तमारा शुभ आशीर्वाद थी सर्व कई कुशल मंगल थशे प्रभु। खरेखर तो हूँ पण ए मंगलमय दिवस नी प्रतीक्षा करी रह्यो छु। नारायण नारायण। विनायक 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 विनायक। गमे तेम करीने मारे पेला विनायक ने अनलामय जंगल मां लई जवो पड़शे, नहीं तो पेलो शुभ चिंतक जीव लई लेशे मारो। विनायक शू करू, जो हूं एकलो पाछो आश्रम मां गयो तो गुरुदेव ना प्रश्नों ना जवाब आपवा पड़शे। एक बाजू कूवो बीजी बाजू खीण एवी स्थिति छे मारी। प्रभु प्रभु मारी सहायता करो। प्रभु हवे आ संकट माथी तमेज मने मुक्त करी शको छो। तमारो प्रिय भक्त मुश्किली मा फसायो छे, कृपा करो बस एक बार विनायक मळी जाए, नहीं तो कारण वगर ज जीव जशे मारो। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ओम नमः शिवाय। केवो मूर्ख छू हूं, विचारों मां हतो तो आ शू लई आव्यो। प्रभु भूल थई मारी, વિનાયક સાથે જ્યારથી પ્રવાસે નીકળ્યો છું ત્યારથી બધું વિપરીત જ બની રહ્યું છે મારી સાથે। આવું થવું તો ન જોઈએ ઋષભ, વિનાયક એકાએક અદ્રશ્ય થઈ ગયો અને એ જો ન મળ્યો મને તો। પ્રભુ ક્ષમા કરજો, પહેલા હું ભૂલથી દુર્વા લઈ આવ્યો હતો આપને અર્પણ કરવા માટે, એટલે પાછો ફૂલ લેવા ગયો હતો એટલે વિલંબ થઈ ગયો। આ શું થઈ ગયું છે મને, હું વારંવાર દુર્વા કેમ લઈ આવું છું?
આ વખતે બહુ જ ધ્યાનથી ફૂલ તોડજે, દુર્વા નહીં, ફૂલ.